હલો બાળકો ગુડ મોર્નિંગ આપણે હિન્દી વિષયમાં પાઠ પાંચ દીર્ઘ ઇ કી માત્રા જોઈ ગયા એમાં આપણે જોયું કે દીર્ઘ ઈ કી માત્રા કથી ન સુધીને દીર્ઘ ઈ કી માત્રા લગાવવામાં કેવી રીતે આવે છે પછી આપણે શબ્દો વાક્યો શોપાન જોયું હવે આપણે પાઠ પાંચનો અભ્યાસ જોઈશું તો અહીંયા જોઈએ સૌપ્રથમ તમારે સી ડબલ્યુ તારીખ લખવાની છે અને નીચે એચ ડબલ્યુ યાની કે આખું પેજ તમારે ચોપડીમાં અને નોટમાં લખવાનું છે હવે આગળ જોઈએ ચોરસમાં આપેલો મૂળાક્ષર ઓળખી તેની ફરતે ગોલ કરો તો અહીંયા ઘડી આપણને મૂળાક્ષર આપેલા છે તે તમારે જોઈને એની ઉપર ગોલ કરવાનું છે આ ઈ છે તો ઈ જેટલા દેખાય એની ઉપર તમારે ગોલ કરવાનું છે અહીંયા બાજુમાં છે લી તો તમારે લી શોધીને એની ઉપર ગોલ કરવાનું છે પછી છે છે તો તમારે એની ઉપર ગોલ કરવાનું પછી ઈ છે તો ઈ ને શોધીને તમારે એની ઉપર ગોલ કરવાનું છે તો અહીંયા તમારે આપેલા મૂળાક્ષરને ઓળખીને એના ફરતે ગોલ કરવાનું છે હવે નીચે જોઈએ નીચેના ગુજરાતી શબ્દ માટે હિન્દી શબ્દ લખો તો અહીંયા આગળ તમારે ગુજરાતી શબ્દ આપેલો છે તો એની સામે તમારે હિન્દી શબ્દ લખવાનો છે તો બારી યાની કે હિન્દીમાં એને શું કહે છે ખીડકી તો આ તમારે અહીંયા લખવાનું છે દરજી તો દરજીને હિન્દીમાં શું કહે છે દરજી તો અહીંયા પણ તમારે લખવાનું છે પપ્પુ તો હિન્દીમાં એને શું કહે છે પપિતા તો અહીંયા લખવાનું છે ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો તો અહીંયા તમને કૌશમાં આપેલા જ છે જવાબ તો અહીંયા ચિત્ર જોઈને તમારે નીચે એનું નામ લખવાનું છે તો અહીંયા છે ગાડી તો નીચે લખવાનું છે ગાડી પછી આ છે તિતલી તિતલી એટલે પતંગિયો સીટી એટલે સીસોટી ઈટ એટલે ઇટ જે આપણે મકાન બનાવવા માટે ઈટનો ઉપયોગ કરીએ છીએ ને તે ઇટ યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા સબકા સાથી તો ખાલી જગ્યામાં શું આવશે કોણ સબકા સાથી છે તો હાથી તો ખાલી જગ્યામાં શું લખીશું હાથી હાથી ખાલી જગ્યા દીખલાતા તો ખાલી જગ્યામાં આવશે ના જ જે આપણે આગળ જોઈ ગયા છે સીલા આઈ ખાલી જગ્યા આઈ તો સિલાઈ અને બીજું કોણ આવેલું તો દાદી તો ખાલી જગ્યામાં શું લખીશું દાદી ખાલી જગ્યા લાઈ હાથી તો ખાલી જગ્યામાં આવશે દાદી દાદી શું લાવે છે હાથી લાવે છે હવે નીચે જોઈએ આપેલા શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો અહીંયા આપણને બે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે તો પહેલું છે દીવાર તો ભીમ દીવાર બના યાની કે દીવાર શબ્દ આવી ગયો ને તો એટલે આ દીવાર શબ્દ છે તો આ વાક્યમાં આવી ગયો છે તો આપણે એવો શબ્દ ઉમેરીને અંદર વાક્ય બનાવું છે તો ભીમ દીવાર બના પછી બકરી તો બકરી ચારા ખા અને બકરી આવી ગયું તો ચારા ખા બકરીને કહે છે કે આ ચારો ખા આપેલા કૌશમાંથી શબ્દો શોધી ચોરસમાં રંગ પૂરો શબ્દો બાજુમાં લખો તો અહીં અગાડી તમને આપ્યું છે આ ચોરસમાં એમાંથી આપણે શબ્દો શોધી કાઢવાના છે અને અહીંયા બે લખવાના છે ને સામે બે લખવાના છે તો આપણે પહેલી લાઇનમાં જોઈએ તો અહીંયા આપેલું છે પહેલી લાઇનમાં પીતા તો આમાં તમારે આટલામાં તમારે યલ્લો રંગ પૂરવાનો છે પછી બીજી લાઇનમાં છે ગળી તો આ ઘડી તો આમાં તમને રંગ પૂરવાનો છે પછી આવે છે ત્રીજી લાઇનમાં હાથી તો આટલા મેં તમારે રંગ પૂરવાનો છે પછી ચોથી લાઈનમાં આવે છે લ લકડી તો આટલામાં તમારે રંગ પૂરવાનો છે તો એ શબ્દો આપણે અહીંયા લખવાના છે તો પપિતા ગળી હથી લકડી હવે જોઈએ નીચે ચિત્ર ઓળખી હિન્દી ના હિન્દી નામ લખી કોયડો પૂરો અહીંયા તમને ચિત્ર જોવાનું છે અને આ કોયડો પૂરવાનો છે તો આ શું છે દિવાર તો અહીં દી વા ર ર તો લખેલું જ છે પછી અહીંયા છે દ રજી પછી સામે છે અહીં શું છે તિતલી તો તી તલી અને આ સાનું ચિત્ર છે મ છી મ છી એવી રીતે સરસ મજાનો આવી રીતે કોયડો તમારે અંદર લખવાનો છે હવે આગળનું આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું થેન્ક યુ